સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોક્ટર બાબા સાહેબની 64મી પુણ્યતિથિ નિમિત્તે કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થના સભા યોજાઈ. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સમાજના ભાઈઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી અને પ્રતિમા આગળ પ્રાર્થના સભા પણ યોજાઈ હતી. તો આ પ્રસંગે ભીખાભાઈ, ડોક્ટર રસિકભાઈ, નટુભાઈ બારોટ, રેખાબેન સોલંકી, નૂતનભાઈ, મનહરભાઈ પેન્ટર સહિત સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મીણબત્તી સળગાવીને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રાર્થના સભા પણ યોજાઈ હતી. સંજય રાવળ, ZSTV, પ્રાંતિજ. વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે 64મો મહાનિર્વાણ દિન છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું રાજ્ય બંધારણ ઘડ્યું અને કચડાયેલા પદ દલિતો અને નારી ઉત્થાનનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય કર્યું છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આપણા દેશમાં દલિતોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર દલિતોના નેતા નથી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમગ્ર ભારત દેશના નેતા છે. આજે અમેરિકા જેવો દેશ પણ જેમને સિમ્બોલ ઓફ નોલેજના એવોર્ડથી જેમને નવાજતો હોય અને કોલંબિયા જેવી 200 વર્ષ જૂની યુનિવર્સિટી આજે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ જ્યારે એ યુનિવર્સિટીના દરવાજામાં મૂકતી હોય ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહત્ત્વ શું છે એ અંગે આપણે વિચારવું જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતીય રાજ્ય બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ કક્ષાનું લોકશાહી શાસન બંધારણ આપણને આપ્યું છે. વિશ્વના તમામ લોકશાહી દેશોના બંધારણનો અભ્યાસ કરીને એમાંથી ઉત્તમ વસ્તુઓ લઈને ભારતના રાજ્ય બંધારણનું નિર્માણ કર્યું છે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આજના આ નિર્માણ દિને હું સમગ્ર દેશ વતીથી, સમગ્ર રાષ્ટ્ર પ્રેમીઓ વતીથી અને સમગ્ર સંવિધાન પ્રેમીઓ વતીથી હું બાબા સાહેબ આંબેડકરના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આત્માને પરમ શાંતિ, પરમ સુખ અને પરમાનંદ પ્રાપ્ત થાય. બાબા સાહેબ આંબેડકર સૌને માટે પ્રેરણાદાયી પુરવાર થાય, સૌને એમના આદર્શોથી માર્ગદર્શન મળે અને સૌ એમના માર્ગદર્શન અને એમના આદર્શો પર ચાલીને આ દેશને ઉચ્ચ કક્ષાએ લઈ જાય એવી મારી હૃદયની મનોકામના આ તબક્કે વ્યક્ત કરું છું. જય ભીમ, જય ભીમ, જય. આજે બાબા સાહેબના નિર્માણ દિવસે 6 ડિસેમ્બરે વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન અને સમગ્ર નારી જાતિ તરફથી હું એક મહિલા છું પણ જેટલી મહિલાઓને ન્યાય મળ્યો છે અને સમાજના જે બંધારણો કે રાજકીય રીતે કહો કે નોકરીમાં કહો કે હરેક જગ્યાએ જે નારીને સન્માન મળ્યું છે એ બાબા સાહેબના લીધે મળ્યું છે. એટલે સમગ્ર નારી જાતિના જે કચડાયેલા વર્ગ હતો, કશ્રવણ વર્ગ હતો, પણ બધી જગ્યાએથી જે નારીને સન્માન મળ્યું છે, અત્યારે પુરુષ સમો વળી સ્ત્રી કહેવામાં આવે છે, એના અમે આભારી છીએ. અને દલિતની દીકરી તરીકે નહીં પણ સમગ્ર વિશ્વની દીકરીઓને જે આઝાદી મળી, પાયલોટ લેડીઝો ચલાવે કે બસ ડ્રાઈવર હોય કે ટ્રેન ચલાવતી હોય, દરેક સ્ત્રીઓને શિક્ષિકા બની હોય કે આજે આર્મીમાં ભરતી હોય, દરેક સ્ત્રીઓને જે માન સન્માન મળ્યું ને એના અમે આભારી છીએ બાબા સાહેબના લીધે. એટલે હું મારું હૃદયપૂર્વક સમગ્ર સ્ત્રી જાતિ તરફથી, સમગ્ર મહિલાઓ તરફથી બાબા સાહેબને કોટી કોટી વંદન કે એમને હતા તો અમને આઝાદી મળી. જય ભીમ.